વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે.
તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી। જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે। તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી, એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી। આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે। તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી। જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે। તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી, એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી। આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે। તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી। જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે। તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી, એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી। આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે। તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી। જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે। તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી, એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી। આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે।
તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી। જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે। તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી, એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી। આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે। તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી। જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે। તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી, એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી। આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે। તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી। જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે। તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી, એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી। આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે। તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી। જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે। તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી, એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી। આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે।
તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરતની આપી. એ જમીનો જૂની શરતની થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરતની આપી. એ જમીનો જૂની શરતની થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરતની આપી. એ જમીનો જૂની શરતની થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરતની આપી. એ જમીનો જૂની શરતની થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે.
તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરતની આપી. એ જમીનો જૂની શરતની થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરતની આપી. એ જમીનો જૂની શરતની થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરતની આપી. એ જમીનો જૂની શરતની થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરતની આપી. એ જમીનો જૂની શરતની થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે.
તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાં. ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી.
જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે। તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી, એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી। આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે। તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી। જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે। તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી, એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી। આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે। તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી। જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે। તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી, એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી। આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે। તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી। જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે। તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી, એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી। આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે। તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી। જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે। તાપી જિલ્લો ગુજરાતનું
પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી, એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જોકે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી, એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જોકે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી, એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જોકે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી, એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જોકે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો
કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો
ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકી એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે,
એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો
ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરતની આપી. એ જમીનો જૂની શરતની થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જોકે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરતની આપી. એ જમીનો જૂની શરતની થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જોકે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરતની આપી. એ જમીનો જૂની શરતની થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જોકે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરતની આપી. એ જમીનો જૂની શરતની થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જોકે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે, ત્યારે
આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે, ત્યારે
આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જોકે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જોકે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જોકે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જોકે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે
આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો
ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે,
એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જોકે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જોકે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જોકે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જોકે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક.
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે.
તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે.
તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરવે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરવે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરવે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી. એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરવે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે
अनेक आदिवासीओए तेमनी जमीन डेम माटे आपी हती, जेमना बदलामां सरकारे तेमने रहेवा माटे वैकल्पिक जमीन फाळवी हती, परंतु आ जमीन नवी शरतनी होवाना कारणे आदिवासीओने मुश्केली पड़ती हती। जो कि आदिवासीओने जूनी शरत प्रमाणे जमीनना मालिकी हक मळे, तेओ जमीन वेची शके के गिरवे मूकी शके, ते माटे सरकार हकारात्मक अभिगम दाखवीने आदिवासीओना हितमां निर्णय लेशे। तापी जिल्लो गुजरातनुं पूर्वनुं प्रवेशद्वार कहेवाय छे, त्यारे आ प्रश्न आव्यो के उकाई डेम जारे बन्यो त्यारे संपादन थयेली जमीनोने बदले सरकारे अन्य जमीनो एमने रहेवा माटे मारा आदिवासी भाईओ बहेनोने आपी, परंतु ते जमीन नवी शरतनी आपी। એ જમીનો જૂની શરતની થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરવે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી, આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે। તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી। જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે। તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરતની આપી। એ જમીનો જૂની શરતની થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરવે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી, આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે। તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી। જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે। તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરતની આપી। એ જમીનો જૂની શરતની થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરવે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી, આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે। તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી। જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે। તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશદ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરતની આપી। એ જમીનો જૂની શરતની થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરવે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી, આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે। તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી।
જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે। તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી। એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી। આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે। તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી। જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે। તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી। એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી। આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે। તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી। જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે। તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી। એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી। આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે। તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી। જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે। તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી। એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી। આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે। તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી। જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે। તાપી જિલ્લો ગુજરાતનું
પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે ઉકાઈ ડેમ જ્યારે બન્યો ત્યારે સંપાદન થયેલી જમીનોને બદલે સરકારે અન્ય જમીનો એમને રહેવા માટે મારા આદિવાસી ભાઈઓ બહેનોને આપી, પરંતુ તે જમીન નવી શરત નહીં આપી, એ જમીનો જૂની શરત નહીં થાય, એમના નામે થાય, એમની માલિકીની એ રીતે થાય કે વેચી શકે, એ કોઈને ગીરે મૂકી શકે, એ કોઈને લોન લઈ શકે બેંકોમાંથી. આ નિર્ણય અમે ખૂબ જ હકારાત્મક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારે તાપી જિલ્લાના આદિવાસીઓની જમીન અંગેની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તાપીના બુહારીમાં આદિવાસી દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે કે જ્યારે ઉકાઈ ડેમ બન્યો ત્યારે અનેક આદિવાસીઓએ તેમની જમીન ડેમ માટે આપી હતી, જેમના બદલામાં સરકારે તેમને રહેવા માટે વૈકલ્પિક જમીન ફાળવી હતી, પરંતુ આ જમીન નવી શરતની હોવાના કારણે આદિવાસીઓને મુશ્કેલી પડતી હતી. જો કે આદિવાસીઓને જૂની શરત પ્રમાણે જમીનના માલિકી હક મળે, તેઓ જમીન વેચી શકે કે ગીરવે મૂકી શકે, તે માટે સરકાર હકારાત્મક અભિગમ દાખવીને આદિવાસીઓના હિતમાં નિર્ણય લેશે. તાપી જિલ્લો ગુજરાતનું પૂર્વનું પ્રવેશ દ્વાર કહેવાય છે, ત્યારે આ પ્રશ્ન આવ્યો કે